આગામી 25 જૂનના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની 140મી રથયાત્રાની તૈયારીઓને હવે અંતિમ તબક્કામાં છે. ભગવાન માટેના વાઘાથી લઈને તેમના શૃંગારની તૈયારીઓની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવે છે. અમદાવાદ શહેરમાં આગામી 25 જૂનના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની 140મી રથયાત્રાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. ભગવાન માટેના વાઘાથી લઈને તેમના શૃંગારની તૈયારી કરવાની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરાજજી અત્યારે મામાના ઘરે સરસપુર છે, જે 24 જૂનના રોજ નિજ મંદિર પરત ફરશે. ત્યારબાદ નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે, જ્યારે 25 જૂનના રોજ પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પહેંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. આ રથયાત્રાને લઈને અત્યારથી જ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની કવાયત શરૂ કરાઈ છે. રથયાત્રાના 22 કિલોમીટર લાંબા રૂટ પર 1500 સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે, તેમજ ત્યારથી સમગ્ર માર્ગ પર ડ્રોન કેમેરાની મદદથી મેપિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેની સીધી કનેક્ટિવિટી પોલીસ કમિશનર કચેરી ખાતે રહેશે, જેના આધારે કચેરી પરથી પોલીસ કર્મચારીઓને સંબંધિત સૂચનાઓ આપવામાં આવશે. તેમજ રથયાત્રાને લઈને દરિયાપુર અને શાહપુર કામચલાઉ કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે. પોલીસે રથયાત્રાને લઈને શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે, તેમજ SRPની ટીમ દ્વારા કોટ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર કોટ વિસ્તારમાં સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.